થરાદ ખાતે મા લક્ષ્મી યુવક મંડળજી નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂતના અધ્યક્ષસ્થાને વર્ષોથી કાર્યરત છે. કોઈ પણ કુદરતી આફત હોય કે જેમાં પૂર, પાણીનો ભરાવ, ભૂકંપ કે પછી લોકડાઉન જેવો માહોલ હોય, આવી કટોકટી ભરેલી પરિસ્થિતિઓમાં ગરીબ લોકો અને દર્દીઓ માટે કે બહારના લોકો માટે મા લક્ષ્મી યુવક મંડળ રસોડુ લોકોને સેવા માટે કાર્યરત રહે છે, જેમાં 2020માં પણ કોરોના મહામારીના કારણે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. ત્યારે સતત 3 મહિના સુધી રમેશભાઈ રાજપૂતની આગેવાની હેઠળ તેમની ટીમ ચેતનભાઈ પુરોહિત, જીગરભાઈ તથા અનેક યુવકોએ મા લક્ષ્મી યુવક મંડળે 3 મહિના સુધી લોકોને ખાવા પીવાની સુવિધાઓ સાથે સેવા પૂરી પાડી હતી. જ્યારે કે કોરોનાની બીજી લહેરમાં થરાદની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે અને કોરોના સંક્રમણને રોકવા થરાદના લોકોએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. ત્યારે દર્દીઓની ખાવા પીવાની સુવિધા માટે નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂતના આદેશ અનુસાર ફરી એકવાર રસોડું ધમધમી ઉઠ્યું છે. રસોડાનો કાર્યભાર સંભાળતા ચેતનભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે આ મિની લોકડાઉન દરમિયાન અમારા મા લક્ષ્મી યુવક મંડળ દ્વારા થરાદની હોસ્પિટલમાં દાખલ દર્દીઓ તેમજ તેમના સગાવાલાઓને ટિફિન સેવા મફત આપવામાં આવશે, તેમજ આ તમામ ખર્ચ અત્યારે રમેશભાઈ રાજપૂત કરી રહ્યા છે, તેમજ આ સેવામાં કોઈ મદદનો હાથ લાંબો કરશે તો અમે મદદ માટે તૈયાર છીએ.